बुलेटिन में आगळ વધીએ અને નજર કરીએ અન્ય સમાચાર તરફ. મહત્વના સમાચાર મળી રહ્યા છે અલંગ શિપયાર્ડ ખાતેથી, કે જ્યાં દેશની આન બાન શાન ગણાતા ઐતિહાસિક યુદ્ધ જહાજ વિરાટ પહોંચી ચૂક્યું છે. દેશની આન શાન બાન આઈએનએસ વિરાટની અંતિમ સફર અને આઈએનએસ વિરાટ સ્ક્રેપિંગ માટે અલંગ શિપયાર્ડ ખાતે પહોંચી ચૂક્યું છે. બે દિવસ પહેલા તે મુંબઈથી નીકળ્યું હતું અને આજે તે અલંગ ખાતે પહોંચી ચૂક્યું છે. ભારતીય નૌકાદળમાં તેને 30 વર્ષની સેવા આપી છે. 2017માં નૌકાદળમાંથી તેને સેવા નિવૃત્ત લીધી હતી. આઈએનએસ વિરાટને તોડવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. આ સાથે જ તેણે અલંગ સ્થિત શ્રીરામ ગ્રુપના યાર્ડમાં તેનું બ્રેકિંગ કરવામાં આવશે, તેને તોડવામાં આવશે. શિપ બ્રેકિંગ માટે અલંગ વિશ્વભરમાં જાણીતું છે. શ્રીરામ ગ્રીન શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તેને તોડવામાં આવશે અને આ શિપનું રિસાયકલિંગ કરવામાં આવશે. જી હા, ઐતિહાસિક યુદ્ધ જહાજ છે આઈએનએસ વિરાટ. તો જાણકારી મેળવીએ આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા બ્રિંદા રાવત પાસેથી. બ્રિંદા, જે પ્રકારે દેશની આન બાન શાન ગણાય છે, નૌકાદળમાં પણ 30 વર્ષ સેવા આપી ચૂક્યું છે તેવું ઐતિહાસિક જહાજ જ્યારે અલંગ શિપયાર્ડ ખાતે પહોંચી ચૂક્યું છે, શું વધુ વિગત મળી રહી છે? જાગૃતિ, જે વિરાટ જે છે તે અલંગ એન્કરેજ ખાતે આવી પહોંચ્યું છે. ખાસ જો વાત કરીએ તો બે દિવસ પહેલાં મુંબઈથી 48 કલાક થી પણ વધારે સફર કરીને અલંગ પહોંચી ચૂક્યું છે. હાલ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે કસ્ટમની તમામ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થયા બાદ વિરાટને અહીંયા લાવવામાં આવશે આ એન્કરેજ ઉપર. ખાસ જે રીતે વાત કરીએ તો જલમેવ યશસ્વ બલમેવ તસ્યના મોટો સાથે આ વિરાટ જે છે તેને ઉતારવામાં આવ્યું હતું અને સાથે જ 226 મીટરની લંબાઈ આ જહાજની છે, 48 મીટરની પહોળાઈ છે આ જહાજની, 1500 ફૂટ દૂર અહીંયાથી ઊભું રાખવામાં આવશે જાગૃતિ. અને ત્યારબાદ તેને વિંચ ખાતે એટલે કે વિંચથી ખેંચીને અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ તેનું બ્રેકિંગની પ્રક્રિયા જે છે તે શરૂ થશે. ખાસ જો બ્રેકિંગની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ એટલે કે 20-25 દિવસ બાદ, એટલે અહીંયા લાવ્યા પછી 20-25 દિવસ પછી તેનું બ્રેકિંગ શરૂ થશે. એટલે કે ઓક્ટોબર મહિનાના મધ્યમાં એટલે કે 15-20 તારીખની આસપાસ તેનું બ્રેકિંગ શરૂ થશે. સમગ્ર બ્રેકિંગ દરમિયાન એક વર્ષનો સમય લાગશે, એટલે કે 2021 સુધીની અંદર ઓક્ટોબર મહિનાની અંદર તેનું બ્રેકિંગ પૂર્ણ થશે. અને આ તમામ પ્રક્રિયા દરમિયાન તમામ એક વર્ષ સુધી સિસ્ટમ લગાવવામાં આવી છે કેમેરાની, કે જેના દ્વારા કેમેરાની સિસ્ટમથી એક વર્ષ સુધી તેની ઉપર નજર રાખવામાં આવશે. કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી આ જે મોટું જહાજ જે છે તે તો બ્રેકિંગ માટે આવી રહ્યું છે. સૌથી મોટું જે કહી શકાય કે બ્રેકિંગ યાર્ડ છે અલંગનું, ત્યાં આવી ગયું છે. ખાસ જો વાત કરીએ આ જે જહાજ છે તેની તો 52 કિલોમીટરની પ્રતિ કલાક ઝડપથી આ જે વિરાટ હતું તે સફર કરતું હતું. સ્ક્રેપમાં આવ્યા બાદ તેનું જે વાત કરવામાં આવે જાગૃતિ, તો 27,000 ટન જેટલો સ્ક્રેપ જે છે તે આ શિપમાંથી નીકળશે. અને એક વખત આ શિપ જ્યારે ટૂર પર નીકળે ત્યારે 3-4 મહિના બાદ તે પરત ફરતું હતું. આ શિપની જો હાઇટની વાત કરવામાં આવે તો 15 ફ્લોર એટલે કે 15 માળ સુધીની હાઇટનું આ શિપ છે. અને 2019માં ઇન્ડિયન નેવી દ્વારા તેને બ્રેકિંગ માટેની પરમિશન આપવામાં આવી હતી જાગૃતિ. એટલે કે આ વિરાટ જે છે જેનું નામ જે આઈએનએસ વિરાટ પડ્યું છે તે ઇન્ડિયામાં આવ્યા એટલે કે 1987માં આનું નામ આઈએનએસ વિરાટ થયું છે. પરંતુ આની અગાઉ એટલે કે 1959માં તે યુકેમાં હતું અને તેનું નામ રોયલ નેવી હતું. એટલે કે રોયલ નેવી નામ યુકેમાં એટલે કે એક્સ નામ હતું તેનું, એક્સ નેવીમાં તેનું નામ રોયલ નેવી હતું. પરંતુ ઇન્ડિયામાં આવ્યા બાદ તેનું નામ આઈએનએસ વિરાટ તરીકે પડ્યું છે. ખાસ જો વાત કરીએ તો આ અલંક એન્કરેજ ખાતે તે આવી પહોંચ્યું છે અને ત્યારબાદ તમામ જે પ્રોસેસ છે તે પૂર્ણ કર્યા બાદ 2-3 દિવસ એટલે કે 22-28 તારીખની આસપાસ તેને અહીંયા લાવવામાં આવશે. અને ત્યારબાદ બીજા 20-25 દિવસ તેનું જે કહેવાય કે તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ એટલે ઓક્ટોબર મધ્ય 2021ની અંદર તેની તમામ જે બ્રેકિંગની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થશે. એટલે કે એક વર્ષ જેટલો સમય આ જે શિપ છે તેને તૂટતા થશે. એટલે કે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય ભાવનગર માટે અને ખાસ ઇન્ડિયા માટે, કે જે રીતે ઇન્ડિયન નેવીનું જે આજે એરફોર્સનું જે જહાજ છે તે આવી પહોંચ્યું છે અને તે બ્રેકિંગ કરવામાં આવશે. જી જી બ્રિંદા, આપની પાસેથી પળેપળની વિગત મેળવતા રહીશું, પરંતુ હાલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અલંગ શિપયાર્ડ ખાતે આવી પહોંચ્યું છે
विश्वनु सौथी जूनू अने आईएनएस विराट ऐतिहासिक जहाज भारत नो के जे 27 चक्कर लगावी चुक्यो छे अने हवे फाइनली तेनु ब्रेकिंग थशे अलंग शिपयार्ड खाते रिसाइकलिंग थशे अने ए तमामे तमाम प्रक्रिया उपर कैमेरानी बाज नजर रहेशे। आ साथे ज शिपमा अने साथे ज आसपासना विस्तारमा कोई ज पण प्रकारनु प्रदूषण न फैलाय तेनु पण ध्यान राखवामां आवशे। आ जारे शिपनु तोड़वानु कामकाज हाथ धराशे त्यारे श्री ब्रेकिंग में एक वर्ष समय लागी शके छे। ऑक्टोबर 2020 मध्य में तोड़वानुं काम शुरू थशे।